कांग्रेस पास से रहे कांग्रेस की 8 बैठक हुई थी इतिहास के लिए हम भारतीय जनता ने सफलता मिली थी तरह सफलता श्रेय कौन है हमारी सदभात से मुख्यमंत्री विजय रूपाणी की रीते जीते थे तमाम बैठक चूंटनी में तो दरेक वक्त दरेक पॉलिटिकल पार्टी मेहनत करती हो એટલે આ સફળતાનો યસ ખરા અર્થમાં તો મતદારોને જ છે. મતદારોએ કોરોનાના સંક્રમણમાં પણ ભારે મતદાન કર્યું, ચૂંટણીના પરિણામોમાં પણ ભારે લીડ આપી છે. ડાંગમાં ઇતિહાસમાં આટલી મોટી લીડ કદી કોઈ દિવસ કોઈને મળી નથી. 30,000થી વધુ મતે આગળ છીએ અમે. આ જે દેખાડે છે કે પ્રજાએ જ ભારતીય જનતા પાર્ટી ઉપર જે પ્રેમ અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે આખો યશ પ્રજાને છે. આગામી સુરત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ થવાની છે, એના માટે તમારી રણનીતિ શું રહેશે? અમે પ્રજા વચ્ચે આ જ વિષય લઈને જાશું કે ભારતીય જનતા પાર્ટી પાસે મજબૂત નરેન્દ્રભાઈ મોદી જેવું નેતૃત્વ છે. નેતા મજબૂત છે, નિયત અમારી ચોખ્ખી છે, માત્ર વિકાસ એક જ નિયત છે અને અમારી નીતિ પણ સાફ છે. ગરીબો, અંત્યોદય, કિસાનો, ખેડૂતો એના કલ્યાણકારી એ અમારી નીતિઓ છે. એટલે નેતા, નીતિ અને નિયત આ બંનેમાં અમે સ્પષ્ટ છીએ. આ વાત લઈને પ્રજા વચ્ચે ફરીથી જશું. પરંતુ જે અત્યારે પરિણામો આવ્યા છે એટલે જ મેં કીધું છે ને કે આ તો ટ્રેલર છે. આવનારા દિવસોની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને 2022ની વિધાનસભાની ચૂંટણી એ મહત્વની બનશે. કોંગ્રેસ દ્વારા ગદ્દાર અભિયાન ચલાવવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય ખરીદે છે, એ અભિયાનને જાકારો મળ્યો છે, તમે કેવી રીતે જુઓ છો? એટલે જવાબ પ્રજાએ જ આપી દીધો, પછી મારે જોવાનો સવાલ જ નથી આવતો. કોંગ્રેસે જુઠ્ઠાણા જ ચલાવ્યા છે, કોંગ્રેસે આક્ષેપો જ કર્યા. કોંગ્રેસ પ્રજા વચ્ચે જઈ શકતી નહોતી, એની પાસે પ્રજા વચ્ચે જવાના કોઈ મુદ્દા પણ નહોતા, એટલે આવા ગોબલ્સ અને ખોટા પ્રચારો જ ચલાવ્યા છે. જે પ્રકારે તમારો ભવ્ય વિજય થયો, તમામ બેઠક ઉપર થયો છે, અત્યારે આગામી સમયમાં મંત્રીમંડળ વિસ્તરણ કરવામાં આવશે? કોઈ અત્યારે મંત્રીમંડળ વિસ્તરણની વાત નથી. બોર્ડ નિગમની જે ભવિષ્યમાં અમે લોકો પાર્ટીની સાથે રહીને અમે યોગ્ય ચોક્કસ સમય યોગ્ય સમયે નિર્ણય કરીશું. જે પ્રકારે તમને ભવ્ય સફળતા મળી છે, અત્યારે હાઈકોર્ટમાં પણ એક મેટર પેન્ડિંગ છે કે ચૂંટણી વહેલી થવી જોઈએ, અગાઉ મોકૂફ રાખવા થયા, હવે એમ કહે છે કે વિધાનસભા ચૂંટણી થઈ શકતી હોય તો કોર્પોરેશન ચૂંટણી પણ થવી જોઈએ, સ્થાનિક સ્વરાજ્ય તમે શું માનો? એટલે એ પંચ ચૂંટણી પંચે નિર્ણય કરવાનો છે. જ્યારે ચૂંટણી પંચ જે નિર્ણય કરશે અમે તૈયાર છીએ. બિહારમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થઈ રહ્યો છે, એને કેવી રીતે જોવો? એટલે દેશ આખામાં દેશની જનતાએ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે એને એન્ડોર્સમેન્ટ કર્યું છે, એને સ્વીકાર્યું છે લોકોએ.